Hey Swaminarayan, welcome again in the lecture of Human Resource Management. On today, આપણો આજનો lecture number 2, જે આપણે first lecture અને second lecture ના આપણે બંને અલગ videos માં divide કરેલા છે. So આજનો second lecture જે છે, એ સમજીએ કે પહેલા આપણે first જે lecture હતો એમાં શું શીખ્યા, okay? तो के इम्पैक्ट ऑफ ह्यूमन फैक्टर ऑन इंडस्ट्रियल हार्मनी एंड सेकेंड टॉपिक वॉज इम्पोर्टेंस ऑफ प्रोवाइडिंग टाइम टू टाइम सुटेबल ट्रेनिंग टू मेन पावर. बराबर, आ बे टॉपिक आपणे आजना फर्स्ट लेक्चर में जोया. तो हवे जोईए सेकेंड लेक्चर में शू टॉपिक छे. इन दिस लेक्चर वी विल सी रोल मॉडल फॉर अ गुड सुपरवाइजर. कोई पण गुड सुपरवाइजर छे, बराबर, सुपीरियर छे आपणो, एनो एक केवो होवो जोईए, बराबर, એનું પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ, ઓકે. અને સેકન્ડ છે આપણું જોબ સેટિસ્ફેક્શન મીનિંગ એન્ડ ફેક્ટર્સ અફેક્ટિંગ જોબ સેટિસ્ફેક્શન. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો રોલ મોડલ ફોર અ ગુડ સુપરવાઇઝર કોને કહીએ છીએ આપણે? તો અ રોલ મોડલ મેનેજર ઇઝ વન હુ ઇન્સ્પાયર્સ ધોઝ હુ વર્ક ફોર હિમ ઓર હર. બરાબર, રોલ મોડલ કોને કહેવાય? સુપરવાઇઝર કે મેનેજરના લેવલ પર જે છે, કોણ અને કઈ રીતે પ્રેઝન્ટ કરી શકે પોતાને? તો એ એક એવો પર્સન છે, પર્સનાલિટી છે, જે શું કરે છે, ઇન્સ્પાયર કરે છે જે એની અંડરમાં કે એની સાથે કામ કરે છે એમને. બરાબર, એ બધાને ઇન્સ્પાયર કરે છે પોતાના કામથી, એઝ વેલ એઝ એક્ઝિબિટ્સ મેનેજરિયલ એક્સિલન્સ ઇન મેની એસ્પેક્ટ્સ ઓફ ધ બિઝનેસ. એટલે કે એની પાસે જેમ જેમ એક્સપિરિયન્સ આવે છે, બરાબર, ડિફરન્ટ એસ્પેક્ટ્સથી બિઝનેસના, બિકોઝ મેનેજમેન્ટ લેવલે કેવું છે તો કે જેમાં આપણે અલગ અલગ ફેક્ટર્સને એક સાથે જોઈન કરીને રાખવાનું છે. બરાબર, કોઈ એક જ વસ્તુ પર ફોકસ નથી કરતો, એને પ્રોડક્શનનું કામ બી હેન્ડલ કરવાનું હોય, એણે એનાથી લોઅરમાં આવતા હોય એનું પણ હેન્ડલ કરવાનું હોય. એટલા માટે એણે એક એવો રોલ મોડલ મેનેજર હોવો જોઈએ કે જે સુપરવાઇઝિંગ સારી રીતે કરી શકતો હોય. By having all the traits befitting of a leadership, role models are not very common. બરાબર, બહુ ઘણા બધા એના ડિસએડવાન્ટેજીસ કે આપણે પૂર્વધારણાઓ છે કે લીડરશીપ ઓફ રોલ મોડલ આર નોટ વેરી કોમન. બરાબર, એ બહુ બધામાં ના હોય. ધ સેવન સ્કિલ દેટ કેન હેલ્પ યુ લીડ. બરાબર, તો કે સેવન જે સ્કિલ્સ છે એ તમારામાં હોવી જોઈએ ટુ લીડ, ઇન્સ્પાયર એન્ડ ગાર્નર રિસ્પેક્ટ. બરાબર, પહેલાં તો શું આવડવું જોઈએ? તો કે લીડિંગ કરતાં આવડવું જોઈએ. બરાબર, સેકન્ડ આપણે કહીએ છીએ કે એને એ ઇન્સ્પાયર કરતું હોવું જોઈએ. અને થર્ડ છે ગાર્નર, એટલે કે નેરેસમેન્ટ, એટલે કે જે આપણું ખૂબીઓ છે, આપણી પર્સનાલિટીઝ છે, પોટેન્શિયલ છે, એને આપણે એ એન્હાન્સ કરી શકીએ એવી એનામાં પોટેન્શિયાલિટી, એનામાં એવી આવડત હોવી જોઈએ. બરાબર, ગુડ સુપરવાઇઝર કે ગુડ મેનેજરની વાત થાય છે એમાં. ઓકે, હવે જોઈએ કે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ ઇન ધ સેન્સ ઓફ ગુડ સુપરવાઇઝરને કામ કરવા માટે એને એની અંડરમાં કેવી રીતનું વર્ક થતું હોવું જોઈએ. તો એક પિરામિડ જેવું આપણે કહી શકીએ, જે બતાવે છે કે સૌથી ટોપ પર કોણ લેવલ હોય છે અને સૌથી લાસ્ટમાં શેનું લેવલ હોય છે. ઓકે, તો ફર્સ્ટ લેવલ ઓલવેઝ બિલોંગ્સ ટુ સીઈઓ, જે આપણા ચીફ એક્ઝિક્યુટિવ ઓફ ઓર્ગેનાઇઝેશન છે. બરાબર, એનું આપણે લેવલ સૌથી ટોપ પર રાખે છે, બિકોઝ એ બધા ડિસિઝન્સને શું કરે છે, લે છે. ઓકે, મેક્સ મોર મની ધેન પ્રેસિડેન્ટ. બરાબર, એ પ્રેસિડેન્ટ કરતાં બી વધારે મની કરે છે બાય. બરાબર, એ પછી સેકન્ડ કોની પોઝિશન આવે છે? તો કે પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ કે પછી જે મેનેજમેન્ટ છે એની. બરાબર, એ શું કરે છે? તો કે પ્રેસિડેન્ટ મેક્સ મોર મની દેન વાઇસ પ્રેસિડેન્ટ. વાઇસ પ્રેસિડેન્ટ એટલે એના નીચેનો જે ટિયર છે, બરાબર, એમાં વાઇસ પ્રેસિડેન્ટનું નામ આવે છે. પછી શું છે? તો કે વાઇસ પ્રેસિડેન્ટ મોર અર્ન્સ મોર મની દેન મિડલ. બરાબર, મિડલ મેનેજમેન્ટ કે જે ડિપાર્ટમેન્ટ છે, કે જેમ કે કોઈ કંપની છે એમાં સીઈઓની અંડરમાં જે મેનેજમેન્ટ એટલે જે ફાઇનાન્શિયલ મેનેજર આવે છે, એ પછી એની નીચે આવે છે. તો કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સના હેડ, જેમ કે કોલેજની વાત કરીએ તો આપણે એચઓડીસ, બરાબર, પ્રિન્સિપલ, પ્રિન્સિપલથી નીચે એચઓડીસ. બરાબર, એ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે એની અહીંયા આગળ વાત કરી છે. ઓકે, એના પછી મિડલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ફેકલ્ટીસ ને બધું, અને
થર્ડમાં આવે કે એમ્પ્લોઈઝ, બરાબર, કે કયા કયા એમ્પ્લોઈઝ એમાં એની અંદરમાં વર્ક કરે છે. એટલે જે ટોચ પર તમે જાઓ એમ સિંગ શું થાય છે, પર્સન્સની સંખ્યામાં ઘટાડો થાય છે, બરાબર. એટલે આપણને એનો સ્ટીપ લો ગ્રાફ મળે છે ઉપર જતા જતા, બરાબર. કેમ કે બધી પોઝિશન કે એમ્પ્લોઈઝની સંખ્યા સૌથી વધારે હોય, એ પછી મિડલ ડિપાર્ટમેન્ટ આવે, વાઇસ પ્રેસિડેન્ટમાં તમે એક કે બે હોઈ શકે, પ્રેસિડેન્ટ એક કે બે હોઈ શકે, અને સીઈઓ ઓલવેઝ વન જ હોય, બરાબર ને. કોઈ મેન્યુફેક્ચરિંગ કંપનીનો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ જોઈએ તો શું હોય છે એમાં, તો એક તો હોય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, બરાબર, એમાં આવી જાય ઓડિટર્સ પણ આવી જાય એમાં, બરાબર. એ પછી આવે પ્રેસિડેન્ટ, કોઈ એકને એ લોકોએ શું કરેલો એઝ અ પ્રેસિડેન્ટ નિમણૂક કરેલી હોય કે જે બધું હેન્ડલ કરતો હોય. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ શું કરે છે, શેર હોલ્ડર્સ તરીકે વર્ક કરે છે, બરાબર. કંઈક પ્રોબ્લેમ આવ્યું, કાં તો કંઈ ફાઇનાન્શિયલી, કાં તો પ્રોડક્શનમાં કંઈ રોકાવો થઈ ગયો, બરાબર, તો એ ડાયરેક્ટ ઓથોરિટી છે એના અંડરમાં આવે છે. પછી પ્રેસિડેન્ટના અંડરમાં કયું કયું આવે છે, તો કે એક તો આવે છે પ્રોડક્શન ગ્રુપ અને બીજું આવે છે એડમિનિસ્ટ્રેશન ગ્રુપ, બરાબર. પ્રોડક્શન ગ્રુપ કોને કહીએ છીએ, તો કે જેમાં આવે મેન્યુફેક્ચરિંગ, કે જ્યાં બનાવવાની વાત વસ્તુઓ ચાલતી હોય ત્યાં ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર. પછી હોય ક્વોલિટી એઝ્યોરન્સ ડિપાર્ટમેન્ટ અને ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. મેન્યુફેક્ચરિંગ કરી લીધું, બરાબર, પછી શું આવે, ક્વોલિટી ચેક કરવાની આ કે કેવી ક્વોલિટી બની છે, બરાબર. પછી એની એઝ્યોરન્સ એટલે કે એને લોંગ ટાઈમે કેટલું રહેશે, બરાબર, એ એશ્યોર કરે છે, એને ગુણવત્તાને પારખે છે, એ છે ક્વોલિટી એઝ્યોરન્સ ડિપાર્ટમેન્ટ અને ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. હવે મેન્યુફેક્ચરિંગ આપણે એકનું એક પ્રોડક્ટ તો કરવાના નથી, તો એક એવું ડિપાર્ટમેન્ટ હોય અલગથી કે જે નવું નવું અંદર ડેવલપમેન્ટ કરતું રહે, ઓકે. એ પછી આવે છે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટના અંડરમાં, તો કયું કયું આવે છે એમાં, તો મેન્યુફેક્ચરિંગ ડિવિઝન અને પ્રોડક્શન એડમિનિસ્ટ્રેટિવ ડિવિઝન, બરાબર. મેન્યુફેક્ચરિંગ ડિવિઝન આવે છે એમાં અને પ્રોડક્શન એડમિનિસ્ટ્રેશન, બરાબર, કે જે પ્રોડક્ટને હેન્ડલ કરતું હોય અને એક હોય રો મટીરિયલ્સને હેન્ડલ કરતું હોય, ઓકે. હવે આ સાઈડ જોઈએ આપણે એડમિનિસ્ટ્રેટિવ ગ્રુપ, બરાબર, તો કે એની અંડરમાં કયું આવે છે, તો બિઝનેસ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં અહીંયા આવી ગયું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, બરાબર, જે નવા એમ્પ્લોઈઝને એમ્પ્લોઈઝ કરે છે, બરાબર, એમ્પ્લોયમેન્ટ આપે છે. અને બીજું આવે બિઝનેસ ડેવલપમેન્ટ, તો એક સ્ટ્રેટેજી ડિસાઇડ કરતું હોય બિઝનેસ રિલેટેડ કે આપણા સેલ્સ છે એને કેવી રીતે વધારવા, બરાબર. આ એક મોટી કંપનીઝની વાત ચાલી રહી છે કે જે તમે ઓલરેડી એસ્ટાબ્લિશ કરવાના જો તમે ટ્રાય કરતા હો તો તમારે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડશે કે એનું ઓર્ગેનાઇઝેશન ચાર્ટ તમે કેવી રીતે પ્રિપેર કરશો, બરાબર, કે તમે આમાંથી પોતાને કઈ લેવલ પર જોવો છો, ઓકે. અગેન ધ ગુડ સુપરવાઇઝર્સ રોલ ઇન એની ઓર્ગેનાઇઝેશન બીકોઝ ઇઝ અ ટ્રેનર ફેસિલિટેટર મેન્ટર એન્ડ મોટિવેટર. કયા કયા એના રોલ છે, તો શું છે, એક તો એ ટ્રેનર હોવો જોઈએ. ફેસિલિટેટર એટલે તમને કોઈ ક્યાંક ખબર નથી પડતી તો, અને કઈ વસ્તુ ખૂટે છે તો એ તમને ફેસિલિટેટ કરે, બરાબર. તમને ક્યાંય નોલેજમાં ખોટ પડી, તમારા નોલેજમાં કંઈક ઓછું છે તો એ તમને એન્હાન્સ કરશે. મેન્ટર છે, તમે ક્યાંય અટવાયા છો તો તમને એ ગાઈડ કરશે. અને મોટિવેટર, તમારે કોઈ દિવસ મોરલ તમારો ડાઉન થઈ ગયો છે તો એ તમને મોટિવેટ કરીને આગળ કામ કરવામાં વધારે હેલ્પ કરશે, ઓકે. હી ઇઝ સપોઝ ટુ પોઝેસ ધ ફોલોઈંગ ટાઈપ્સ ઓફ સ્કિલ્સ એઝ વેલ એઝ ક્વોલિટીઝ ઓફ અ પર્સન્સ, બરાબર. ગુડ મોટિવેટર કે ગુડ સુપરવાઇઝર છે એ કેવું કઈ ટાઈપનું ક્વોલિટીઝ હોવી જોઈએ. પહેલી તો એનામાં આવે છે ટેકનિકલ સ્કિલ હોવી જોઈએ પ્રોપર. સેકન્ડ આવે છે ટુ બી ફેસિલિટેટર, બરાબર. થર્ડ આવે છે કે ટ્રેનિંગ સારી રીતે કરતો હોવો જોઈએ. ફોર્થ આવે છે કે કોમ્યુનિકેશન એનું સારું હોવું જોઈએ, બરાબર. પછી મેન્ટર સારી રીતે ગાઈડ કરતો હોવો જોઈએ, મોટિવેટર હોવો જોઈએ અને હ્યુમેનિટેરિયન એપ્રોચ એનામાં હોવો જોઈએ. હ્યુમેનિટેરિયન મતલબ કોઈ માણસાઈનો એપ્રોચ, બરાબર. માણસાઈ બધામાં હોય એ જરૂરી નથી, એ એઝ અ સુપરવાઇઝર તમારે એને ડેવલપ કરવી પડે, બરાબર.
તો આ સેવન સ્કિલ્સ જે આગળ આપણે વાત કરીએ, આ સેવન સ્કિલ્સ એનામાં હોવી જોઈએ. ટેકનિકલ નોલેજ તો મસ્ટ છે, બરાબર. ટેકનિકલ નોલેજ વગર એને એપોઇન્ટમેન્ટ જ ના મળે. પછી જેમ જેમ એનું કામ સ્ટાર્ટ થાય છે એમાં ફેસિલિટેટરનું એમાં ઇન્ક્લુડ થાય છે, ટ્રેનિંગનું ઇન્ક્લુડ થાય છે, કોમ્યુનિકેટર, મેન્ટર, મોટિવેટર અને હ્યુમનિટેરિયન એપ્રોચ પણ ઇન્ક્લુડ થાય છે. હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, જોબ સેટિસ્ફેક્શન. જોબ સેટિસ્ફેક્શન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ઓફ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. સેટિસ્ફાઈડ એમ્પ્લોયી કેન પ્રૂવ ટુ બી એન એસેટ ટુ અ ઓર્ગેનાઇઝેશન. સેટિસ્ફાઈડ એમ્પ્લોયી આર હાઈલી કમિટેડ ટુવર્ડ્સ અચીવમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ. હવે જોબ સેટિસ્ફેક્શન એટલે તમે જ્યારે કામ કરો છો કોઈ પણ જગ્યાએ, તો તમને એ કામથી તમારા કામનું તમને મહત્ત્વ હોવું જોઈએ, બરાબર. કે તમે જ્યાં છો તો તમને આખો દિવસ ત્યાં આગળ કામ કરવાની ઈચ્છા થાય છે, બરાબર. અને તમને એના પરથી જે ઇન્સેન્ટિવ્સ મળે છે, તમને જે પૈસા મળે છે, તમને શું કહેવાય, એનું તમને મહત્ત્વ હોવું જોઈએ, બરાબર. તો કે કોઈ પણ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને ઓર્ગેનાઇઝેશન બિહેવિયર માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, બરાબર. કોઈ પણ એક પર્સનની અંદર જોબ સેટિસ્ફેક્શન નહીં હોય તો એ આખા ઓર્ગેનાઇઝેશનમાં બગડેલી કેરી જેવું કામ કરશે, બરાબર. સેટિસ્ફાઈડ એમ્પ્લોય કેન પ્રૂવ ટુ બી એન એસેટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન, બરાબર. જે સેટિસ્ફાઈડ એમ્પ્લોયી હશે એ શું છે, એક ખજાના જેવું છે ઓર્ગેનાઇઝેશન માટે, એક એસેટ છે, બરાબર. જેને સારી જગ્યાએ સારા ગોલ માટે આપણે એને આગળ વાપરી શકીએ છીએ. ઓકે, સેટિસ્ફાઈડ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ આર હાઈલી કમિટેડ ટુવર્ડ્સ અચીવમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ, બરાબર. સેટિસ્ફાઈડ ફેક્ટર એમ્પ્લોયી હશે તો શું કરશે, એનું આખું જે ગ્રુપ હશે એ ઓર્ગેનાઇઝેશનને આગળના જે ગોલ્સ છે એ અચીવ કરવામાં હેલ્પફુલ થાય છે, બરાબર. તો ડેફિનેશન ઓફ જોબ સેટિસ્ફેક્શન શું કહે છે અહીંયા તો, ઇટ ઇઝ ધ પ્લીઝન્ટ એન્ડ પોઝિટિવ એટીટ્યુડ ઓફ એમ્પ્લોયી ટુવર્ડ્સ હિઝ વર્ક એન્ડ વર્ક એક્સપિરિયન્સીસ, બરાબર. એક પ્લીઝન્ટ અને પોઝિટિવ એટીટ્યુડ કોનો, તો કે એમ્પ્લોયીનો પોતાના વર્ક માટેનો, બરાબર. એનામાં કામ કરવાની ઈચ્છા અને ઉત્સાહ બંને હોવો જોઈએ, બરાબર. પોઝિટિવિટી પણ હોવી જોઈએ અને પ્લીઝન્ટ એટલે કે ખુશી ખુશી એ કામ કરતો હોવો જોઈએ, ત્યારે જ એનામાં જોબ સેટિસ્ફેક્શન આવ્યું હોય એવું કહી શકીએ, બરાબર. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોબ સેટિસ્ફેક્શન કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ આવે છે એમાં, તો કે ઇટ ઇઝ અ પોઝિટિવ એટીટ્યુડ ઓફ એમ્પ્લોયી ટુવર્ડ્સ જોબ, બરાબર. પહેલું આવે છે એમાં પોઝિટિવ એટીટ્યુડ હોવો જોઈએ જોબ માટે. પછી ઇટ પ્રોવાઇડ્સ બેટર રિઝલ્ટ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું, કે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, બરાબર. કોઈ પણ જોબ સેટિસ્ફેક્શન છે તો આપણને ક્યારે ખબર પડે કે આપણને જોબથી સેટિસ્ફેક્શન થઈ ગયું છે. ઓકે, તો પહેલાં તો આપણને પોઝિટિવ એટીટ્યુડ હોય જોબ માટે, કે હા આજે મારે જવાનું છે જોબ પર, આજે મારું કામ મારે સારી રીતે કરવાનું છે. તમે સવારથી ઉઠ્યા હોય ત્યારથી તમારો એક ગોલ ફિક્સ હોય, બરાબર. ઇટ પ્રોવાઇડ્સ બેટર રિઝલ્ટ. હવે તમે જે કામ કરો છો એનાથી તમને રિઝલ્ટ પણ સામે સારું મળે છે. પછી ઇટ ઇમ્પ્રૂવ્સ મોરલ, બરાબર. મોરલને ઇમ્પ્રૂવ કરે છે આપણે. ઇટ ઇન્ક્રીઝિસ એમ્પ્લોય કમિટમેન્ટ ટુવર્ડ્સ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ, બરાબર. એ કેવું હશે, તો કે કમિટમેન્ટ જે આપણે એમ્પ્લોય આપતું હોય કે હા મારો કામ ઓર્ગેનાઇઝેશન માટે અને ઓર્ગેનાઇઝેશન વડે જે થતું હશે એ પ્રોપર હશે, બરાબર. તો એ સેટિસ્ફેક્શન કરતું હોવું જોઈએ. એટલે આટલી કન્ડિશન્સે પ્રૂવ કરતી હોય તો કોઈ પણ એમ્પ્લોય સેટિસ્ફાઈડ છે એ ખબર પડી જાય, બરાબર. ફેક્ટર્સ અફેક્ટિંગ જોબ સેટિસ્ફેક્શન. હવે અહીંયા આવે છે કયા કયા ફેક્ટર્સ એમાં અફેક્ટ કરે છે. તો જોબ સેટિસ્ફેક્શન ઇઝ અ મેટર ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ મેન્ટલ સેટઅપ, બરાબર. એવું જરૂરી નથી કે તમે દરેકે દરેક પર્સનને બહારથી તમને દેખાતું હોય કે એને જોબ સેટિસ્ફેક્શન છે, પણ ઇનસાઇડ એ કદાચ તમને ના બતાવતું હોય, બરાબર. તો એ જે એના અંદરમાં ચાલતું હોય છે, જે એના અંદરમાં એના વિચારો ચાલતા હોય છે, એના લીધે પણ ઇફેક્ટ થાય આપણા વર્ક પર, બરાબર. તો એ મેન્ટલ સેટઅપ છે કોઈ પણ પર્સનનું પોતાનું, બરાબર. હાઉ વેલ ઇટ કેન બી ઇમ્પ્રૂવ થ્રુ ફોલોઈંગ ફેક્ટર્સ.
કયા કયા ફેક્ટર થ્રુ આપણે એને ઇમ્પ્રૂવ કરી શકીએ. તો પહેલું તો આવે છે ટાઈપ ઓફ વર્ક. તમને ગમતું હોય એ કામ તમે કરશો બરાબર, તો તમને ઓટોમેટિકલી જોબ સેટિસ્ફેક્શન આવી જશે, રાઈટ? એટલે કે કયા ટાઈપનું વર્ક તમે કરો છો એની પર ડિપેન્ડ કરે છે. રિન્યુમરેશન એન્ડ રિવોર્ડ, આ કોનો કોના થ્રુ હોવું જોઈએ? તો કે મેનેજમેન્ટ થ્રુ, બરાબર. તમે કામ કરે જ રાખો છો પણ તમને સામે કોઈ રિન્યુમરેશન અને રિવોર્ડ નથી મળતો, બરાબર. એટ એવરી યર ઓર એવરી આપણે કહીએ દિવાળી કે એની વખતે બોનસ કે એવું ના મળે તો તમારો મોરલ તરત ડાઉન થઈ જશે, બરાબર. તો એ મળતું રહે એના માટે બી આપણે શું કરવું પડે? આપણા કામની ગુણવત્તામાં વધારો કરતો રહેવો પડે, બરાબર. એનાથી પણ આપણું જોબ સેટિસ્ફેક્શન વધે છે. પ્રમોશન ટાઈમ ટુ ટાઈમ, એટલે કે 2 યર્સ થયા, 3 યર્સ થયા, એ પછી એકની એક પોઝિશન પર તમે હો તો એ કાં તો તમારો પ્રોબ્લેમ છે કાં તો ઓર્ગેનાઇઝેશનનો, બરાબર. કે તમે તમારું કામ સારી રીતે પ્રૂવ નથી કરી શક્યા કાં તો ઓર્ગેનાઇઝેશન તમને ઓળખી નથી શકી, બરાબર. બે વસ્તુ હોય તો તમને પ્રમોશન ના મળે. એટલે તમારા કામને જેટલું તમે ધ્યાન આપશો એટલું તમને આગળ જતા પ્રમોટ કરશે. વર્કિંગ કન્ડિશન, એન્વાયરમેન્ટ કેવું છે, બરાબર. મેનેજમેન્ટ ટુ એમ્પ્લોઈઝનું, હવે એકાદ એમ્પ્લોઈઝ સાથે એમને એવું હશે કે ના તો મારા સગામાં આવે છે તો એને હું સારી રીતે રાખું, બરાબર. તો બીજા જે એમ્પ્લોઈઝ છે એની પર એની બેડ ઇફેક્ટ પડે છે, બરાબર. એ લોકોના વિચારો પર, એ લોકોના મોરલ પર બેડ ઇફેક્ટ પડે છે. તો એવું ના હોવું જોઈએ કોઈ પણ કંપનીની અંદર. એટલે વર્કિંગ કન્ડિશન પણ એની પર ડિપેન્ડ કરે છે. વર્ક ગ્રુપ, હવે હોય છે અમુક વખત કે એક એમ્પ્લોઈઝને બીજા એમ્પ્લોઈઝ સાથે ફાવતું નથી, બરાબર. અને એને એક જ ગ્રુપમાં રાખેલા હોય, બંનેને એકબીજા સાથે નથી ફાવતું, તો ઓબ્વિયસલી ગ્રુપની અંદર ટેન્શન જનરેટ થશે. તો એના કારણે પણ જોબ સેટિસ્ફેક્શન નથી આવતું અને પ્રોપર વર્ક પણ નથી મળતું. સુપરવિઝન, બરાબર. તમારા કામ પર જે સુપરવિઝન થતું હોય એમાં કંઈક કામ ચોરી થતી હોય, બરાબર. પ્રોપર સુપરવિઝન ના થતું હોય, જે કામ કરતું હોય બરાબર એ એનું એન્હાન્સ થઈને બહાર જે મેનેજમેન્ટને પહોંચાડવાનું હોય, બરાબર, એ પહોંચી ના શકતું હોય. તો એ બધી કન્ડિશન્સ અફેક્ટ કરે છે જોબ સેટિસ્ફેક્શનમાં, બરાબર. કઈ કઈ છે? ટાઈપ ઓફ વર્ક, રિન્યુમરેશન રેવોર્ડ, પ્રમોશન, વર્કિંગ કન્ડિશન, વર્ક ગ્રુપ અને સુપરવિઝન. ઓકે, અહીંયા આપણો ચેપ્ટર 1, એટલે કે ઇન્ટ્રોડક્શન, ઇમ્પોર્ટન્સ ઓફ એપ્રિશિએટ હ્યુમન રિસોર્સ, એ કમ્પ્લીટ થાય છે, બરાબર. ચેપ્ટર 1 આપણને શું શીખવાડે છે? તો કે એઝ અ ગુડ હ્યુમન, બરાબર, કે તમે કયા કયા ફેક્ટર્સ, તમે પોતાની જાતને કયા કયા પોઈન્ટ પર જુઓ છો, બરાબર. તમે એઝ અ એમ્પ્લોય વર્ક કરો છો, તમે એઝ અ મેનેજમેન્ટ વર્ક કરો છો, તમે એક સુપરવાઇઝર છો, બરાબર. તો તમારા રોલ પ્રમાણે તમારે કેવો બિહેવ આપવો જોઈએ, બરાબર. અને હ્યુમન રિસોર્સનું કેવી રીતે એપ્રિશિએશન કરવું જોઈએ એ આપણે શીખ્યા. ઓકે, ક્વેશ્ચન લખેલો જો, ડેફિનેશન ઓફ જોબ સેટિસ્ફેક્શન, કે જોબ સેટિસ્ફેક્શનની ડેફિનેશન શું છે, શું સમજાવવા માંગે છે જોબ સેટિસ્ફેક્શન. ઓકે, મંડે તમારે 10 વાગે સુધીમાં એ સબમિટ કરવાનું રહેશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું યુઝ નીડ ટુ હ્યુમન નીડ્સ રિલેશન્સ એન્ડ વેલ્યુઝ. એમાં ફર્સ્ટ ટોપિક આવે છે આઇડેન્ટિફિકેશન ઓફ હ્યુમન મોટિવેશન, બરાબર. કે હ્યુમન મોટિવેશન આપણે જે કરીએ છીએ એ કેવી રીતે આઇડેન્ટિફાય કરી શકે, કેવી રીતે શોધી શકે, બરાબર. તો કે એના કઈ લાક્ષણિકતાઓ હશે કે જેનાથી આપણને કોઈ હ્યુમન રિસોર્સ છે એને આપણે મોટિવેટ કરી શકીએ, બરાબર. ઓકે, તો આપણી હવે એક્ઝામ છે નેક્સ્ટ વીક, એટલે નેક્સ્ટ વીક તો કોઈ લેક્ચર્સ અપલોડ નહીં થાય. એના પછીના વીક આપણે સીધા સેટરડે મળીશું, બરાબર. તો ત્યાં સુધીમાં તમારે જેટલું પણ ભણાવ્યું છે એને રિવાઇઝ કરવું પડશે, અને એક્ઝામની પ્રિપેરેશન માટે તમારે આ બધા જેટલા વિડીયોઝ અપલોડ કર્યા છે તમારે જોતા રહેવું પડશે, તો તમે ક્વેશ્ચન્સને સારી રીતે એટેમ્પ્ટ કરી શકશો, બરાબર. કોઈક ક્વેશ્ચન્સમાં એવું પણ હોઈ શકે કે તમારે તમારું નોલેજ પણ એમાં ઇનપુટ કરવું પડે, બરાબર. તે પ્રમાણેનું તમારું માઇન્ડસેટ રાખીને પ્રિપેરેશન કરજો. ઓકે, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ, એન્ડ આઈ એમ સાઇનિંગ ઓફ ફોર ટુડે ફ્રોમ ધ લેક્ચર 2. જય શ્રી સ્વામિનારાયણ.